નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંભાવનાની અંદર આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 13.1 નો છેલ્લે આપણે 14મો દાખલો જોયો. સ્વાધ્યાય 13.1 નો 14મો દાખલો. તો આજે આપણે સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 15 જોઈએ. તો 15મા દાખલાની રકમ જે છે એ આ પ્રમાણે આપી છે કે પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો. પાસા પર મળતો પૂર્ણાંક 3નો ગુણિત હોય તો તે પાસાને ફરીથી ફેંકો. એક પાસાને ફેંકવામાં આવે છે અને પાસા ઉપર જે ક્રમ મળે એમાં જો 3નો ગુણિત હોય તો પાસાને ફરીથી ફેંકો. અન્ય કોઈ પૂર્ણાંક મળે, અન્ય કોઈ પૂર્ણાંક એટલે 3નો ગુણિત ન હોય એવો પૂર્ણાંક મળે એમ, તો એક સિકાડ ઉછાળો. તો પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલ હોય તો સિક્કા પર કાંટો મળે તે ઘટનાની સરતી સંભાવના શોધો. જો આપણે અહીંયા બરાબર વિચારીએ પહેલા નિર્દેશાવકાશ માટે કે આપણને ખબર છે કે પાસાને પહેલા નિર્દેશાવકાશ લખવો છે અહીંયા કે અહીં નિર્દેશાવકાશ જેને આપણે સિમ્પલ સ્પેસ S કહીએ છીએ. તો શું થાય એસ? તો કે પહેલા પાસાને ઉછાળો તો આપણને ખબર છે કે પાસામાંથી ઉછાળશો તો આપણને શું ક્રમ મળશે, કેટલા પરિણામ મળશે. તો કે આ 1 થી લઈને 6માંથી કોઈ પણ એક નંબર મળશે, 1 થી લઈને 6માંથી કોઈ પણ એક નંબર મળશે. અહીંયા શરત એવી આવી છે કે પાસા પર મળતો પૂર્ણાંક 3નો ગુણિત હોય તો પાસાને ફરીથી ફેંકવાનું. 3નો ગુણિત, 3ના ગુણિતમાં કયા કયા છે? તો કે 3નો ગુણિત એટલે 3 1 3 અને 3 2 6. આ બે જવાબ છે, બરાબર છે. એટલે કે જો 3 કે 6 મળે ને પાસા ઉપર તો પાસાને ફરીથી ઉછાળવાનું. ફરીથી ઉછાળો એટલે આપણને ખબર છે કે ફરીથી ઉછાળો તો ફરીથી 1 થી 6 માંથી કોઈ પણ એક ક્રમાંક મળશે. એટલે કે 1 2 3 4 5 6 આમાંથી કોઈ ક્રમાંક મળે. અન્યથા એટલે 3નો ગુણિત ન મળે, તો 3નો ગુણિત ન મળે એનો અર્થ શું થયો? 3નો ગુણિત ન મળે એનો અર્થ થયો કે આમાંથી 1 2 3 1 2 4 અથવા 5 જો આ ક્રમ મળ્યા હોય, જો આ ક્રમ મળ્યા હોય 1 2 4 અથવા 5 તો શું કરવાનું છે? તો કે તો એક સિક્કાને ઉછાળવાનો છે. સિક્કાને ઉછાળવા એટલે મારી પરિણામ શું મળે? તો કે H અથવા T. હવે જો મારે નિર્દેશાવકાશ લખવો છે આપણે બરાબર સમજીએ ફરીથી, એક પાસા ઉછાળવાનો છે તો ઉછાળીએ તેમાંથી 1 થી 6 માંથી કોઈ પણ ક્રમાંક આવી શકે. તો એમાં 3નો ગુણિત હોય, 3નો ગુણિત એટલે 3 અથવા 6, 3નો ગુણિત એટલે 3 અથવા 6, તો ફરીથી પાસાને ઉછાળો, ફરીથી ઉછાળો એટલે આમાંથી કોઈ પણ પરિણામ મળશે. અને જો અન્યથા એટલે 3નો ગુણિત ન હોય, 3નો ગુણિત એટલે 1 2 4 અથવા 5 હોય, 1 2 4 અથવા 5 તો સિક્કાને ઉછાળવાનો છે. તો હવે આપણે પરિણામ લખીએ અહીંયા. તો માનો કે પહેલા 3 મળે, પાસાને ઉછાળીએ છીએ એમાં શું મળે? તો કે 3 મળે તો પરિણામ જે છે આ પ્રમાણે આવશે કે 3 3ની સાથે 1, હવે આ ક્રોસ ગુણાકાર આપણને ખબર છે કાંતિલી ગુણાકાર, 3 1 3 2 જોડી બનાવી આપણે. તો 3 1 3 2 3 3 3 4 3 5 3 6 એના પછી 6ની સાથે જોડી બનાવી તો 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આ 3 અને 6 સાથે જોડી બને. જો 3 અને 6 ન આવે તો શું આવે? તો 1 થી 4 માંથી 1 2 4 અથવા 5 આમાંથી કોઈ ક્રમાંક આવશે. દાખલા તરીકે 1 આ જોડી બનાવી તો આવશે હવે 1 H, પછી 1 T, એવી રીતે 2 સાથે 2 H અથવા 2 T, પછી 4 સાથે તો 4 H અથવા 4 T, અને એવી જ રીતે 5 સાથે એટલે કે 5 H અથવા 5 T, બરાબર છે. ફરીથી એક વખત સમજાવે નિર્દેશાવકાશ બરાબર સમજવું પડે એમ છે, કારણ કે નિર્દેશાવકાશ એક પ્રકારનો છે. એવું કીધું છે કે એક પાસાને ઉછાળવામાં આવે જો સંખ્યા 3ની ગુણિત મળે એટલે કે 3 અથવા 6, 3ની ગુણિત એટલે 3 અથવા 6, જો આ મળે તો ફરીથી પાસાને ઉછાળવાનું છે. ફરીથી ઉછાળો તો 1 થી 6 માંથી કોઈ પણ ક્રમાંક આવે, 3ની સાથે 1 થી 6 આવશે,
અને 6 ની સાથે 1 થી 6 એટલે કુલ આ 12 પરિણામ થયા. એના સિવાયના કયા પરિણામ? તો કે જો 3 નો ગુણિત ન હોય એટલે અન્ય થાય, માં ઓછો હોય તો અન્ય, અન્ય થાય એટલે કે જો 3 નો ગુણિત ન હોય, 3 નો ગુણિત ન હોય તો કોણ હોય? તો કે 1 2 4 અથવા 5. તો સિક્કાનો ઉછાળો પાડો તો 1 2 4 5 એની સાથે આવશે h અને t. એટલે આના આપણે પરિણામ બનાવશું તો 1h 1t 2h 2t 4h 4t અને 5h 5t. એટલે આ દે છે કુલ 1 2 3 4 5 6 7 અને 8. 8 પરિણામ આ અને 12 આગળના, 12 અને 8 કુલ 20 પરિણામ મળ્યા આ નિર્દેશ અવકાશ s ના. હવે આપણે પ્રશ્ન તરફ જઈએ. તો પ્રશ્નમાં શું કીધું છે, કોની શરતની સંભાવના માંગી છે? તો કે પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલો હોય એટલે આ ઘટના એક આપેલી છે તો સિક્કા પર કાંટો મળે તે ઘટનાની શરતની સંભાવના આપણે ધારી લઈએ. ઘટના માટે કે ધારો કે ઘટના ઈ અને એફ હોય ને નામ આપી દો ઈ અને એફ. ઈ ઘટના જે છે આ પ્રમાણે લખું કે ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે, ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલો હોય તો સિક્કા પર કાંટો મળે ઘટનાની સંભાવના. અહીંયા બીજી ઘટના લઈ લો, સિક્કા પર કાંટો મળે આ ઘટનાને એફ કહીએ. હવે અહીંયા આપેલી છે આ ઘટના છે ઈ, ઈની શરતે એફ ની સંભાવના જોઈએ છે. ઈની શરતે એફ ની સંભાવના આપેલો હોય ક્યાં આવે? છેદમાં. એટલે કે આપણે અહીંયા જોઈએ છે પી ઓફ એફ ઓબ્લિક ઈ બરાબર. સમજો જો શું કામ એફ ઓબ્લિક ઈ, કારણ કે એફ ની શરતે ઈ ની સંભાવના, સોરી ઈ ની શરતે એફ ની સંભાવના. આનો અર્થ એવો થયો કે ઈ ઘટના બની શકી હોય ત્યારે ઈ ની શરતે, ઈ ની શરતે ઘટના એફ ની સંભાવના. એટલે કે ઈ બની શકે ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે ત્યારે સિક્કો મળે, સિક્કા ઉપર કાંટો મળે એની સંભાવના. તો આપેલું હોય ક્યાં? છેદમાં. એટલે આનો આપણને સૂત્ર ને બધું ખબર છે, પણ હવે હું ઈ અને એફ ઘટનાના ઘટકો લખું તો માટે ઈ બરાબર શું થાય? ઓછામાં ઓછી એક વખત 3 મળે એનો અર્થ શું થયો? એક અથવા એકથી વધારે વખત 3 એવા પરિણામ મારામાં જ લેવાના. તો 3 વાળા પરિણામ લવાય થી તો કયા કયા પરિણામ આવશે? કે 3 1 3 2 3 3 3 4 3 5 3 6. બીજે ક્યાં 3 છે? તો કાય 3 છે, 6 3 6 3 બરાબર છે. એના સિવાય ક્યાં 3 છે? એના સિવાય ક્યાંય 3 છે નહીં. તો આ થઈ ઘટના ઈ. એફ ઘટના લખો, સિક્કા પર કાટ મળે, કાટ એટલે ટી ટેલ બરાબર, સિક્કા પર કાંટો મળે એ ઘટના લખો. તો ક્યાં ક્યાં ટી આવે છે? આ એક ની સાથે અહીંયા ટી છે, પછી અહીંયા બે ની સાથે ટી છે, પછી 4 ની સાથે ટી છે, પછી 5 ની સાથે ટી છે. તો કુલ આ 4 પરિણામ મળ્યા ઘટના ઈ અને એફ બરાબર છે. હવે આ ઈ ઓફ ઈ ઓબ્લિક એફ આપણે મેળવવું છે. હવે આપણે વાત કરીએ કે ઈ છેદ એફ, કારણ કે આપણે સૂત્રમાં જરૂર પડશે તો આપણે લઈ લઈએ કે ઈ છેદ એફ, ઈ છેદ એફ બરાબર શું થાય? આ બંનેનો છેદ જો આ બંનેમાં શું સમાન છે, આ બંનેમાં કોઈ પરિણામ સમાન છે નહીં, કારણ કે 1 ટી 2 સાથે ટી 3 4 સાથે ટી અને 5 સાથે ટી, જ્યારે આમાં ક્યાંય ટી વાળો પરિણામ છે નહીં. એટલે આ બંનેનો છેદ શું થાય? તો કે 5 અથવા ખાલી પણ. માટે અહીંથી પી ઓફ ઈ છેદ એફ બરાબર શું થાય? તો કે ઈ છેદ એફ માં ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે એક પણ નથી, ખાલી ગણ એટલે 0. તો 0 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ છે 20. 0 ના છેદમાં 20 એટલે 0 બરાબર. પી ઓફ ઈ છેદ એફ આપણને અહીંથી મળી ગયું 0. તથા બીજી વાત કરીએ, તથા પી ઓફ એફ, પી ઓફ એફ બરાબર શું થાય? તો અહીંયા પરિણામની સંખ્યા કેટલી છે? તો કે 4 છેદમાં કુલ પરિણામની સંખ્યા છે 20. 4 ના છેદમાં 20 અથવા છેદ ઉમેરી નાખીએ તો 1 ના છેદમાં
पांच एक ना छेद में यह जवाब मिल सके अपने एक ना छेद में पांच अथवा तो यहाँ साइड पर लिखना पड़ेगा नीचे देखाई नहीं तो p of f तथा मैं लिखी दूँ तथा p of f बराबर हूँ था तो के चार ना छेद में बीस ना के f में कुल चार परिणाम से कुल परिणाम से चौबीस से चार ना छेद में बीस है तो के माटे p of f बराबर हूँ था सॉरी आपने जरूर से p of e नहीं p of f नहीं दिया होता सूत्र में p of e नहीं जरूर तो p of e लगो e में परिणाम से चलते थे एक दो तीन चार पांच छह सात आनी संभावना थाय केटली तो के एना परिणाम ની સંખ્યા 7 કુલ પરિણામ 20 છે એટલે 7 ના છેદ માં 20 p of e બરાબર છે તો આ આપણે જે છે જરૂરી જે આપણે મેળવી લીધું તો હવે માંગેલ સંભાવના હવે માંગેલ સંભાવના p of e ઓબ્લી p of f ઓબ્લી e f ઓબ્લી e નું સૂત્ર શું થાય તો કે p of f છેદ e અથવા e છેદ f જે લખીએ છેદમાં આવશે p of e મૂકી દઈએ કિંમત p of e છેદ f એટલે આપણને જવાબ મળ્યો તો 0 છેદમાં p of e એટલે 7 ના છેદમાં 20 એટલે કે 0 ના છેદમાં કંઈ પણ એટલે જવાબ થાય 0 માટે માંગેલ સંભાવના એટલે કે p of f / e બરાબર શું જવાબ મળશે તો કે જવાબ મળશે 0 તો આ થાય એની સંભાવના કે ઓછા ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે આપેલું હોય ત્યારે સિક્કા પર કાંટો મળે એની સંભાવના 0 કારણ કે 3 મળે ઓછા ઓછી એક વખત 3 મળે તો 3 મળે તો ફરીથી પાછાને ફેંકવાનો છે અને પાછાને ફેંકો તો એમાં એકથી છેદ ક્રમાંક આવે એમાં ક્યાંય હેડ ટેલ આવે નહીં એટલે આની સંભાવના કેટલી થાય 0 એના પછી આપણે આગળ વધીએ તો એમસીક્યુ જે છે એમસીક્યુ નંબર 16 એમસીક્યુ 16 માં જે છે કે જો p ઓફ a બરાબર જો p ઓફ a બરાબર 1/2 એકના છેદમાં 2 અને p ઓફ b બરાબર 0 तो p of a ઓબ્લિક b બરાબર ખાલી જગ્યા ઓપ્શન જે આપ્યો છે એમાં a જે છે a 0 છે ઓપ્શન b ઓપ્શન છે 1/2 c ઓપ્શન છે અવ્યાખ્યાયિત અને d ઓપ્શન છે 1 तो जो અહીંયા p of a / b આપણને સૂત્ર જે છે ખબર છે p of a / b શું થાય સૂત્ર તો p of a / b બરાબર p of a / b ના છેદમાં p of b બરાબર p of a / b બરાબર p of a / b ના છેદમાં p of b જ્યાં શરત આવી છે કે જ્યાં p of b not equal to 0 p of b 0 હોવું જોઈએ નહીં કારણ કે જો p of b 0 હોય તો છેદ જે છે 0 થાય અને આ ટર્મ જે છે સંભાવના અવ્યાખ્યાયિત છે એટલે p of b not equal to 0 હોવું જોઈએ અહીંયા p of a બરાબર 1/2 અને p of b બરાબર 0 આવ્યું છે એનો અર્થ એવો છે કે આ p of a / b જે છે એ અવ્યાખ્યાયિત થાય મળે નહીં એટલે સાચો જવાબ આમાં જ આવશે p of a / b કેવું થાય આ p of b 0 હોય તો આ જે છે અવ્યાખ્યાયિત થઈ જાય અને સાચો જવાબ જે છે આમાંથી ઓપ્શન c અવ્યાખ્યાયિત બરાબર તો આ છે MCQ નંબર 16 એના પછી 17 માં આપણો જે એમાં પણ MCQ છે કે ઘટનાઓ a અને b માટે p of a / b બરાબર p of b / a હોય તો p of a / b બરાબર p of b / a હોય તો અલગ અલગ ચાર ઓપ્શન આપ્યા છે તો આપણે ચાર જવાબ છે માંથી કયો જવાબ સાચો છે એની વાત કરવી છે તો આપણે એની શરૂઆત કરીએ કે p of a / b એટલે શું તો કે p of a / b એટલે p of a / b ના છેદમાં
P of B बराबर P of B ऑब्लिगेट ना होगा P of A छेद B ना छेद माँ P of A आना और क्यों था आना बराबर आ बराबर आ जैसे तो डायरेक्ट पूछ लिया सब समय P of A छेद B बराबर P of A छेद B जो आना होते हो अथवा आ जीरो पर आ सके आना होते हो जीरो क्या तो आप बनने की मतलब समान जैसे जीरो हो ही सके कि P of A छेद B बराबर जीरो अथवा शू थे अथवा आ प्रमाण बात बने कि आ बे उड़ी जाए सम समय तो हूँ थे तो कि एक ना छेद में P of B बराबर एक ना छेद में P of A एक ना छेद में P of B बराबर एक ना छेद में P of A क्या तो आ बनने सम समय उड़ी जाए अथवा जो एक में जीरो पण होई सके कारण आया ये ने बी विषय कई कीधु नथी अहीं एवुं कीधु छे कि ए ने बी एवी घटनाओ छे कि जेना माटे P of A ओ बी बराबर P of B ओ बी के थाय छे जो P of A छे B बराबर 0 होय होई सके बराबर कारण जो बन्ने घटना वाला घटना जो छेद फाई थाय एनो छेद फाई थाय तो बन्ने माटे ने संभावना 0 थाय तो क्या तो आ वस्तु पॉसिबल छे अथवा आ वस्तु पॉसिबल छे अहीं आपणे સંદર્ભ આપીએ તો આ ઉલટાવી નાખીએ 1 ઓવર P of B બરાબર 1 ઓવર P of A એટલે કે માટે P of A બરાબર શું થાય P of A બરાબર P of B એટલે એક આ જવાબ કહી શકાય અથવા અહીંયા જે મે વાત કરી એની વાત શું થાય તો કે A P of A છે B બરાબર 0 નો અર્થ છે A છે B બરાબર 5 A છે B બરાબર 5 બરાબર એમાં જે ઓપ્શન આપેલા છે એમાં ઓપ્શન માં એક પેલો ઓપ્શન આ પ્રમાણે છે a ઉપર b પરંતુ a નોટ ઇક્વલ ટુ b a ઉપર b ની કોઈ વાત કરી નથી એટલે a નોટ ઇક્વલ ટુ b ની વાત નહીં આવે પછી ત્રીજું છે કે b a બરાબર b એ પણ શક્ય નથી સોરી બીજો ઓપ્શન છે b a બરાબર b ત્રીજો ઓપ્શન c આ પ્રમાણે છે a છે b બરાબર 5 અને ચોથો ઓપ્શન d છે p of a બરાબર p of b એટલે આ તો આમાંથી જે સાચો જવાબ છે એ બુક ની અંદર d આપેલો છે આ d ઓપ્શન છે કે p of a બરાબર p of બી પણ ખરેખર સી ઓપ્શન પણ સાચો થાય આ જે ઓપ્શન છે સી છે કે એ છે ડી બરાબર 5 એટલે અહીંયા બે જવાબ સાચા છે સી અને ડી બુકની અંદર માત્ર ડી આપેલો છે બરાબર તો બરાબર ફરી એકવાર વિચારી લઈએ આપણે કે પી ઓ પી ઓ પી ડી બરાબર પી ઓ પી ઓ ડી એચ હોય તો તો ખાલી જગ્યા ચાર અલગ અલગ ઓપ્શન છે પી ઓ પી ઓ ડી પી એટલે પી ઓ કે છે બી ના છેદમાં પી ઓ ડી બરાબર પી ઓ બી ઓ ડી કે એટલે પી ઓ એ છે બી ના છેદમાં પી ઓ કે આ બંને જે ક્યાં તો ઉડી જાય સમસમ અથવા એ કિંમત 0 પણ હોઈ શકે એટલે આના બરાબર 0 અથવા સમસમ ઉડી જાય તો 1 / p / b બરાબર 1 / p / b અહીંથી આગળ વધો તો h / b બરાબર 5 મળે અહીંથી આગળ વધો તો p / b બરાબર p / b મળે તો બંને જવાબ જે છે c અને d સાથે છે બુકની અંદર માત્ર d આપેલો છે તો આ તો દાખલા નંબર 17 અથવા કે MCQ નંબર 17 તો અહીંયા ચેપ્ટર નું પહેલું સ્વાધ્યાય 13.1 જે છે પૂર્ણ થાય છે તમારે એક ઉદાહરણ જે કરવાના છે ઉદાહરણ નંબર 4 અને 7 નંબરમાં કરવાના છે ઉદાહરણ 4 અને 7 બરાબર ઉદાહરણ તો નંબર માં આપ્યો હોય એમાં શું કરવાનું રકમ બરાબર બે વખત વાંચવાની બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો ગણેલું તૈયાર જ ઉદાહરણ પણ રકમ સમજીને ગણવાનો પ્રયત્ન કરવાનો વ્યવસ્થિત જવાબ ના આવે તેમાં જોવાનું કેવી રીતે ગણેલું છે ગણેલું છે જો કાઈ ન સમજાય તો મને પૂછી લેવાનો ફોન દ્વારા અથવા WhatsApp દ્વારા તો આજે આપણે સ્વાધ્યાય 13.1 જે છે પૂર્ણ થાય આગળના આવતા લેક્ચરમાં આપણે નવી થિયરીની વાત કરીને પછી સ્વાધ્યાય 13.2 તરફ આગળ વધશું ધન્યવાદ